વિડીયો સ્ટોપ કરો, ટ્રાય કરો. ઓકે ફાઇન મિત્રો, આપણે આની અંદર છે ને તમે લોકો પ્રયાસ કર્યો, તમારો જવાબ પણ આવતો હશે. આપણે જે નજર કરીએ કે કેવી રીતે, પહેલી વાત એ છે કે આપણે ગભરાયા વિના પેલા આટલી જ વસ્તુને નવ વડે ચેકિંગ કરી પછી જોયું જાય છે. તો તમે લોકોને ખબર જ છે, સિમ્પલ જેમ કરો છો એમ જ 4444 અને 9 અને શેષ કેટલી આવે છે જોઈએ. તો તમે કરશો 9 × 4 = 36 બરાબર. પછી કેટલા આવશે? તો યસ 8 × 4 પછી તો તમે તરત કહેશો સર 90 × 90 = 81 પછી 3 પછી 4 બરાબર. આ 4 આપણે ઉતારી લીધા. તો હવે 9 × 3 = 9 એટલે 9 × 3 = 27 તો કેટલા શેષ વધી? 7. તો આપણે ખબર પડી કે આની શેષ છે એ 7 વધે છે. પણ મિત્રો ધારો કે કોઈ કહેશે મારે સર આમ નથી કરવું, અને ડાયરેક્ટ કેટલી શેષ વધે છે ખબર પડે? હા પડે, કારણ કે તમે 9 માટેનો એક નિયમ જાણો છો, યાદ છે મિત્રો? એ નિયમ શું કહે છે ખબર? કે જે 9 વડે નિશેષ ભાગી શકાતી હોય એ અંકોનો સરવાળો છે ને મિત્રો, અંકોનો સરવાળો એને તમે 9 વડે ભાગી શકો. હવે તમે જુઓ છો 4 × 4 = 8 × 4 = 12 × 4 = 16. હવે 16 છે એને તમે ભાગો ને 9 વડે, એટલે તમે તરત કહેશો કે સર 16 નું તમને 9 × 9 એટલે 7 બરાબર, 7 શેષ વધશે એટલે 16 માંથી 9 છે. એટલે કે સીધે સીધું તમને ખબર પડી જાય છે કે આમાં 7 છે. ફરીથી આ તમારે ન કરવું હોય તો તમે ડાયરેક્ટ આ ચેકિંગ કરી શકો. હવે દાખલા તરીકે કાલ સવારે કોઈ પ્રશ્ન પૂછશે, શું પૂછશે કે 34,243 ને 9 વડે ભાગતા મળતી શેષ બરાબર. હવે તમને આવડે કે તમે શું કરશો? સીધે સીધું આ જ કરશો, 3 × 4 = 7, 7 × 9 = 9 આ 7 સીધું દેખાતું હોય તો કરે 9 × 13 = 16. 16 હોય એટલે તમે તરત કહેશો યસ 16 હોય તો શેષ કેટલી હશે? 7. સમજાય છે મિત્રો? દાખલા તરીકે હજી આપણે બગડો લીલી બરાબર, આ ત્રીજો દાખલો અહીં બગડો લીલી, અને આપણે 9 વડે ભાગીએ અને શેષ કેટલી આવી ચેક કરી. તો જુઓ જે 2 × 3 = 5 × 4 = 9 × 2 = 11 × 4 = 15 × 3 = 18. જોયું છે 9 × 18 વડે ભાગો, 9 × 2 = 18 એટલે કે શેષ કેટલી વધશે? 0. તો મિત્રો આવી કંઈક વાત. તો હવે તમને એટલી ખબર પડી ગઈ કે ખાલી આટલી સંખ્યા હોય તો શેષ છે એ 7 વધે છે. તો મિત્રો હવે સીધે સીધું આપણે શેષ ઉપર જ કામ કરી, અને આપણે ચેક કરી કે આટલામાં 7 વધે જ છે, હા કે ના? તો એ 7ની જે ઘાત છે એની જે 4444 ઘાત હોય એનું અનુસંધાન શું થાય છે? કારણ કે આપણે શેષ ઉપર જ કામ કરવાનું છે. તો જોઈએ મિત્રો, આમાં કોઈને પ્રશ્ન એવો થયો કે સર 7 ઉપર શું કામ? તો તમે ખ્યાલ છે કે તમે 4444 ની જગ્યાએ તમે આમ લખી શકો 4437 હા કે ના? કારણ કે 4437 માં 7 ઉમેરો તો કેટલા થઈ જાય? 4444. પણ 4437 હશે તો 9 વડે નિશેષ ભાગી શકાય છે, હા કે ના? તો પછી એના તમે કોઈ એના ઉપર જેટલી ઘાત હોય તો તમે આનું સૂત્ર જાણો જ છો. તો આ બધી સંખ્યાઓ જે છે એ તો 9 વડે નિશેષ ભાગી શકાવાની છે, માત્ર રહી જશે આ છેલ્લું પદ એટલે કે આ. તો હવે આપણે આના ઉપર કામ કરીએ. આર યુ રેડી? જોઈએ મિત્રો, જ્યારે ઘટીને હવે ખાલી આના ઉપરની વાત છે અને 9 વડે વિચારવાનું છે, તો તમે એક બીજું પણ જે વાત તમે બિલકુલ જાણો છો એ વાત આ છે કે 7 ની 1 ઘાત હોય, ધેટ મીન્સ કોણ છે? 7. અને 7ને જો 9 વડે ભાગવામાં આવે તો એની શેષ પણ કેટલી વહીથી કહેવાય? 7. બિલકુલ સાચું છે, કારણ કે 7 ભાગ્યા 9 કરો ભાગ નથી આવતો, મતલબ જે છે એની શેષ વધી ગઈ. ધારો કે 7નો વર્ગ છે તો 77 × 49. ચાલો 49 ને તમે 7 વડે ભાગો છો તો તમે તરત કહેશો સર 9 વડે ભાગવાનું છે, 9 વડે ભાગો તો 9 × 5 = 45 તો કેટલા વધશે? 49 હોય બરાબર, 9 વડે ભાગો છો, 9 × 5 = 45. શેષ કેટલી વધે? 4. તો હવે 4 વધે છે. 7 ની 3 ઘાત લઈ લ્યો, 7 ની 3 ઘાત કેટલી થશે? તમે સર 343. તો એમાં તમે 9 વડે ભાગો, કારણ કે આપણે હવે ચેકિંગ એનું જ કરવાનું છે, 343 ભાગ્યા 9. અને આ તમને 9 નું આ ખબર છે ને, 4 ને 3 = 7 બરાબર ને, 3 × 10 એટલે કે સીધે સીધું તમે મૂકી શકો 1. આમાં તમે એવું કરી શકો 9 ને 4 = 13, તમે 9 કાઢી નાખો, 4 શેષ, હા કે ના? તો એવી એટલે આની અંદર કેટલી આવશે? 1. મિત્રો હવે તમને ખબર હોય છે કે જો તમે 7 ની 4 ઘાત કરશો અને પછી 9 વડે કરશો તો યસ પાછી રિપીટ થશે, તો ફરીથી 7 આવશે. 7 ની 5 ઘાત હશે તો એની શેષ વધશે 4.
सात ने छ से तो पाछू एक, એટલે કે સાત ચાર એક, સાત ચાર એક, સાત ચાર એક, એમ આવ્યા કરશે. અને મિત્રો જો એમ આવ્યા કરે તો આપણે શું કરવું, તો તમે હવે ક્લિયર જ છો કે અહીંયા જ્યારે 4444 છે, મતલબ કે આની અંદર જો એક એટલે કે ત્રણ 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 વારે રિપીટ થાય છે, તો એક કામ કરો કે આને ત્રણ વડે જ ભાગી નાખો તો શું થાય. તો જો જો ત્રણ વડે તમે ભાગો તો એમાંય પાછો નિયમ છે કે જેમ 9 નો નિયમ છે એમાં 3 નો, કે 4 ને 4 8, 8 ને 4 12, 12 ને 4 16, તો 16 માં 3 વડે ભાગો એટલે કે શેષ કેટલી વધે, 1. જો 1 શેષ વધે તો 7, 2 શેષ વધે તો 4, 3 શેષ વધે તો 1, વળી બસ એ જ કર્યા કરવાનું છે. પણ તમને બધાને ખબર છે 3 તો શેષ વધે નહીં, મતલબ કે નિશેષ ભાગી શકાય તો 1. તો આ ક્લિયર થઈ ગયું, મતલબ કે હવે તમારે ખાલી આના ઉપર જ કામ કરવાનું હતું. તો 4444 ને તમે 3 વડે ભાગશો, કારણ કે 741, 741 આમાં આવ્યા જ કરે છે. હા કે ના? તો એનો ક્લિયર કટ થઈ ગયો કે આની અંદર તમે એકડો વધે છે, ધેટ મીન્સ જવાબ કેટલો આવશે, 7. તો મિત્રો આ એક નવી વાત હતી અને જેની અંદર તમને બધાને જાણવાની ઈચ્છા હતી. તો આવો એક પ્રશ્ન મને કોઈ વોટ્સઅપની અંદર પણ આવ્યો હતો, તો યસ, તો આ એક નવી વાત તમે સ્વીકારો અને આ દાખલો તરીકે પૂછાણો તો તમે સીધે સીધો જવાબ હવે લખી શકવાના છો. તો આમાં કંઈક તો નવું શીખાશો, જો એ નવું શીખાવો તો નોંધ કરો, આગળ વધો. તો મજા આવી મિત્રો? તો આવું તો કેટલું બધું, યસ, જે લોકોએ જોઈન બટન કર્યું છે એને ચેપ્ટર વાઇઝ ઘણું બધું નવું આવી રહ્યું છે. તમે નથી કર્યું, આજે જ કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.